સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ ખાતે આવેલ ભાખડીયા તળાવમાં ખુદ નગરપાલિકા દ્વારા ઠાલવવામાં આવેલ ઘન કચરો દૂર કરવા અને તળાવમાં પાણી ભરવાની માંગ સાથે વિવિધ સંગઠનો દ્વારા પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી એમએન ડોડિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. પ્રાંતિજ ખાતે ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી પ્રાંતિજ ખાતે આવેલ ઐતિહાસિક પૌરાણિક ભાખડીયા તળાવમાં આખા ગામનો ગંધ કચરો ઠાલવવામાં આવે છે ત્યારે અનેકવાર પાલિકામાં રજૂઆતો બાદ પણ નઠોર પ્રાંતિજ પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે એક બાજુ ગુજરાત સરકાર લાખો રૂપિયાનો ખર્ચ કરી તળાવો ઊંડા કરાવે છે તો બીજી બાજુ પ્રાંતિજ પાલિકાને જાણે પ્રાંતિજ ભાખડીયા તળાવનું અસ્તિત્વ મિટાવવા બેઠી હોય તેમ આખા નગરનો ઘન કચરો આ ઐતિહાસિક તળાવમાં ઠાલવવામાં આવતા વિવિધ હિન્દુ સંગઠનો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, કામધેનુ સેના, ક્ષત્રિય રાઠોડ, દરબાર યુવા સંગઠન, રાષ્ટ્રવાદી યુવા વાહિની, કરણી સેના, મેટર કિંગ સહિતના વિવિધ સંગઠનો દ્વારા અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી. પણ રજૂઆતો બાદ પણ પ્રાંતિજ પાલિકા દ્વારા તળાવમાં ઘન કચરો ઠાલવવામાં આવતા અને તળાવમાં નાખેલ ઘન કચરો તળાવમાંથી ના ઉઠાવતા આખરે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ઐતિહાસિક ધરોહરને બચાવવા પ્રાંતિજ તાલુકા પંચાયતથી રેલી યોજી પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે જઈને પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી એમએન ડોડિયાને આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી, જેમાં ભાખડીયા તળાવમાં નાખેલ ઘન કચરો દૂર કરી તળાવમાં પાણી ભરવા રજૂઆતો કરી હતી. તો ભાખડીયા તળાવ પાસે બનેલ નવીન ટાઉન હોલનું નામકરણ પણ મહારાજા ભાખડસિંહજી રાઠોડના નામે થાય તેવી રજૂઆતો સાથે વિવિધ સંગઠનોએ અલગ અલગ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. તો કરણી સેના સહિત સંગઠનો દ્વારા ગાંધી ચિંધ્યા સાથે ચલન આંદોલનની ચીમકી આપી હતી. ત્યારે હવે જોવું એ રહ્યું કે પ્રાંતિજ પાલિકા દ્વારા તળાવમાંથી ગંધ કચરો ઉઠાવવામાં આવશે કે પછી હજુ આ ઐતિહાસિક પૌરાણિક ધરોહરની દુર્દશા કરશે, એ તો હવે જોવું રહ્યું. ત્યારે આ પ્રસંગે બળદેવસિંહ રાઠોડ, જીએસ પટેલ, અલ્પેશભાઈ રાવલ, મહેન્દ્રસિંહ રાઠોડ, રણજીતસિંહ, મિલનભાઈ, સંદીપભાઈ શાહ સહિત વિવિધ સંગઠનોના પ્રમુખો, મંત્રીઓ સહિત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના, કરણી સેના, રાજપૂત સમાજ સહિત મેટર કિંગ બંધનાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ. આજે નાયબ કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું. પ્રાંતિજ નગરપાલિકાનો ગંધ કચરો એ ભાખડીયા તળાવમાં ઠાલવવામાં આવે છે. આ ભાખડીયા તળાવ એ ભાખડસિંહ બાપુએ ખોદાવેલું, એ 56 દુકાળ વખતનું ખોદાવેલું, લોકોના પાણી મળી રહે સરળતાથી એના માટે ખોદાવેલું તળાવ છે. આ ઐતિહાસિક ધરોહરને મિટાવવા માટેનો આ એકમાત્ર પ્રયત્ન હોય એવું લાગી રહ્યું છે. નગરનો તમામ કચરો એ આ ભાખડીયા તળાવમાં નાખી અને તળાવમાં દબાણ કરવામાં આવે છે, ગંદકી થાય છે, ગાયો આ કચરો ખાય જેના કારણે ગાયોનું મૃત્યુ થાય છે, ભેંસોનું મૃત્યુ થાય, અન્ય પ્રાણીઓ પણ મૃત્યુ પામે છે. અહીંયા નગરપાલિકાએ જે નાખેલો કચરો છે એ ઉઠાવવા માટે પાછું ફરીથી એ લોકો નવું ટેન્ડર આપશે અને ત્યાં નવાપુરા ડમ્પિંગ સ્ટેશન ઉપર એ પાછા લઈ જશે, એનો ખર્ચો પણ અલગથી થશે. એટલે વારંવાર એ કચરો ઠાલવવો, પાછો ત્યાંથી ઉઠાવીને ત્યાં લઈ જવો, એ આ રીતે એ નગરપાલિકાની આવકનો એ ખોટો દુરુપયોગ થઈ રહ્યો છે. એટલે આવું ન થાય એના માટે એમને ચીમકી ભર્યા આવેદનપત્ર દ્વારા અમે જાણ કરી છે કે ભાઈ આ કચરો કોઈપણ સંજોગોમાં હટાવી દો, તળાવને ખોદાવો અને તળાવમાં નર્મદા નદીનું પાણી ભરવાનું આયોજન કરવા માટે આયોજન કરો. જો આ પાણી જો ભરવામાં આવે તો નગરની આજુબાજુના જે ગામડાઓ છે ત્યાંના ખેડૂતોને એમના બોરમાં પાણીના તળ ઊંચા આવે તો સિંચાઈ માટેના પાણીની વ્યવસ્થા પણ સરળતાથી થઈ શકે એમ છે. જય શ્રી રામ. જો આ તળાવમાં જે અમે માગણી કરેલી છે એ પ્રકારની કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે અને પગલાં લેવા નહીં આવે તો રાજપૂત, કરણી સેના, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને અન્ય હિન્દુ સંગઠનો છે એ જલદ આંદોલન કરશે અને પછી જે કંઈ પણ થાય, પરિસ્થિતિ નિર્માણ થાય, એની સંપૂર્ણ જવાબદાર અધિકારીઓ, નગરપાલિકાના અધિકારીઓની રહેશે. અહીંયા ભાખડીમાં જે તળાવ બંધાયેલું છે એમનામાં નગરપાલિકા દ્વારા કચરો ખાલી કરવામાં આવતો નથી. બીજું એક નગરપાલિકામાં એક ટાઉન હોલ બંધાયેલું છે અત્યારે, જે નવું એનું કામકાજ ચાલુ છે અત્યારે, એનું નામકરણ બી ભાખડસિંહજી રાઠોડ નામકરણ કરવામાં આવે એ નગરપાલિકાને ખુલ્લી ચેતવણી આપવામાં આવે છે શ્રી રાજપૂત કનેસેના ઉત્તર ગુજરાત તરફથી. અને જો ટૂંક સમયમાં નગરપાલિકા અને એનું શાસન પ્રશાસન એનામાં ધ્યાન નહીં આપવામાં આવે, અહીં અમે આવેદનપત્ર આપ્યું છે આજથી 15 દિવસ
તમારે ગણી લેવાના સરકાર પ્રશાસનને કે જો 15 દિવસમાં કચરો નિકાલ નહીં કરવામાં આવ્યો ત્યાંથી અને એમાં પાણી નાખવાની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો શ્રી રાજપૂત કરણી સેના, સમસ્ત હિન્દુ સમાજના સંગઠનો, વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, અહીંયા અમારા ઉપસ્થિત બધા નવજાગીર રાઠોડ રાજપૂત સમાજ દ્વારા અને બધા ઉગ્ર આંદોલન કરશે. ગાંધીજીના માર્ગે આંદોલન નહીં, ઉગ્ર આંદોલન થશે. સરકાર પ્રશાસનને ધ્યાન લેવું હોય તો લઈ લો. આ ચોખ્ખરથી શ્રી રાજપૂત કરણી સેના ઉત્તર ગુજરાત ચેતવણી આપવામાં આવે છે. બરોબર. જુદા જુદા હિન્દુ સંગઠનો, કરણી સેના, રાજપૂત સેના, ઠાકોર સેના, આવા જુદા જુદા સંગઠનો દ્વારા આજે બોખરસિંહ મહારાજાએ જે બનાવેલું 56 દુકાળ વખતનું જે આપણું તળાવ છે, એ તળાવમાં દુર્ગંધ મારતો કચરો, મરી ગયેલા પશુઓ આવું બધું નાખી અને નગરપાલિકા પુષ્કળ ગંદકી કરી રહી છે. અને તે તળાવનું જે સાંસ્કૃતિક મહત્વ છે, સાંસ્કૃતિક મહત્વ મિટાવવા માટેનો આ પ્રયત્ન છે. શું રાજપૂતોએ જે બલિદાન આપેલા છે એ બલિદાનને આ દેશમાંથી મિટાવવા દેવાના છે? આ કયા વિધર્મી વ્યવસ્થા છે? આ રીતે આ દેશની અંદર આ ખોટી વ્યવસ્થા ચાલી રહી છે. માટે નગરપાલિકાને વારંવાર કહેવામાં આવે છે કે ભાઈ આવું તળાવમાંથી ગંદકી હટાવી લો અને તાત્કાલિક ધોરણે તળાવનું નવું બાંધકામ વ્યવસ્થિત કરવા જેવું તો કરો અને પાણીનો સ્ત્રોત્ર ભરો. નર્મદાના પાણી ભરવા માટે સરકાર પુષ્કળ પૈસા ખર્ચી રહી છે તો એનો ઉપયોગ કેમ થતો નથી? નગરપાલિકા આ પૈસાનો શું દુરુપયોગ કરવા માગે છે? તો અને વારંવાર આવી રજૂઆતો કરવામાં છે અને જો આ બાબતે કંઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા રાથે રાહે અહીંયા મોટામાં મોટું સરઘસ નીકળશે, હિન્દુઓ એકતા થશે અને કરણી સેના પણ સાથે જોડાશે અને આ બધા સાથે મળી અને નગરપાલિકાને સત્યાગ્રહ કરવાની પણ અમારી ફરજ પડશે. તો માટે એને વહેલામાં વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ આવે, આ નગરના હિત માટે એ ખૂબ જરૂરી છે. જય માતાજી. આજરોજ અહીંયા વિવિધ અલગ અલગ સંગઠન દ્વારા અમે અહીંયા જે ભાખરિયા તળાવ કહેવાય છે તેનું આવેદનપત્ર આપવા માટે અહીંયા આવે છે અને જેમ બને તેમ સુધી અહીંયા જલ્દી એનો ઉકેલ લાવો એવી અમારે શ્રી સરકારની રજૂઆત છે. અહીંયા જે બી રજૂઆત કરવામાં આવે છે, જે શ્રી રાજપૂત કરણી સેના, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, મેડ્રાકિંગ બન્ના ગ્રુપ અને વિવિધ સંગઠનો અહીંયા અમે આવ્યા છીએ આજ આવેદનપત્ર આપવા માટે. તો જેમ પણ બને એમ જલ્દી અહીંયા આનો ઉકેલ આવે એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. સુનિલસિંહ ચૌહાણ, ગાંધીનગર, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, જિલ્લા અધ્યક્ષ. જય માતાજી. સિતવાડાથી રાઠોડ નવજાગીર અમારો સમાજ પૂરો પોખરભાની સાથે છે અને પોખરભા છે ને અમારા બાપદાદા એના વખતનું બંધાયેલું જે પોખરિયા તળાવ છે સાફ સફાઈ કરવા માટે અમે એમનો સાથ સહકાર પૂરો આપશું. જય માતાજી. રાઠોડ રણજીત સિંહ માનસિંહ, સિતવાડા. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર સિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સેવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સેવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સેવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સેવ પેલેસ રસ સેન્ટર. સ્થળ સેવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163-5204.